હેલો મિત્રો, આપ સૌનું ફરી એકવાર આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વની માહિતી કે જે બહુ ઓછા લોકો જેના વિશે જાણતા હોય છે કે આપણો જે સ્વતંત્રતા દિવસ છે 15મી ઓગસ્ટ અને આપણો જે પ્રજાસત્તાક દિવસ છે 26મી જાન્યુઆરી, આમના વચ્ચે તફાવત શું છે, ડિફરન્સ જે છે તે શું છે, અથવા કઈ એવી બાબતો છે જે આપણે જાણવી જોઈએ કે 15મી ઓગસ્ટ નું જે સેલિબ્રેશન છે તે કયા પ્રકારનું હોય છે અને 26મી જાન્યુઆરી જે છે તેનું જે સેલિબ્રેશન છે તે કયા પ્રકારનું હોય છે. તો આજે આપણે આ જે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ મિત્રો, આજે 15મી ઓગસ્ટ છે જેને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે, ઇન્ડિપેન્ડન્સ અર્થાત સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. જ્યારે આ 26મી જાન્યુઆરી જે છે રિપબ્લિક નો અર્થ થાય છે પ્રજાસત્તાક દિવસ જે છે તે મિત્રો છે આપણો 26મી જાન્યુઆરી. તફાવત શું છે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ વચ્ચે? 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો જે દેશ છે તે બ્રિટિશ જે અંગ્રેજોની ગુલામી હતી તેમાંથી આઝાદ થયો, સ્વતંત્ર થયો. એટલે 15મી ઓગસ્ટ 1947 થી આપણે આજે સ્વતંત્રતા દિવસ છે તે ઉજવીએ છીએ. પણ ત્યારે આપણું બંધારણ ન હતું, આપણું જે બંધારણ છે કોન્સ્ટિટ્યુશન તે 26મી જાન્યુઆરી 1952 અર્થાત 5 વર્ષ પછી આપણું જે બંધારણ છે તે 26મી જાન્યુઆરી 1952 ના દિવસે અમલમાં આવ્યું. એટલે આ દિવસ જે છે 26મી જાન્યુઆરી 1952 થી આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ અને 15મી ઓગસ્ટ 1947 થી આપણે જે આપણો સ્વતંત્રતા દિવસ છે તે ઉજવીએ છીએ. ફરજ શું છે? તો જે મેઇન વાત છે, આપણા જે વડાપ્રધાન હોય છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તેઓ લાલ કિલ્લા ઉપર જે ફ્લેગ હોઇસ્ટિંગ છે તે કરે છે 15મી ઓગસ્ટ ના દિવસે. વડાપ્રધાન જે હોય પ્રાઇમ મિનિસ્ટર, તેઓ લાલ કિલ્લા ઉપર ફ્લેગ હોઇસ્ટિંગ કરે છે. 26મી જાન્યુઆરી ના દિવસે રાષ્ટ્રપતિ જે હોય છે, આપણા દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા જે આ વ્યક્તિ છે, દેશના પ્રથમ નાગરિક તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, તો જે રાષ્ટ્રપતિ છે તે રાજપથ ઉપર ફ્લેગ હોઇસ્ટિંગ કરે છે. 15મી ઓગસ્ટ ના દિવસે જે વડાપ્રધાન હોય છે તે લાલ કિલ્લા ઉપર ફ્લેગ હોઇસ્ટિંગ કરે છે અને રાષ્ટ્રપતિ 26મી જાન્યુઆરી ના દિવસે રાજપથ ઉપર ફ્લેગ હોસ્ટિંગ જે છે તે કરે છે. ડિફરન્સ ધ્વજ ની અંદર પણ બહુ નાનો એવો ડિફરન્સ છે. હવે જ્યારે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો તો ત્યારે આપણો જે ધ્વજ છે રાષ્ટ્રધ્વજ તેને ઉપર લઈ જવામાં આવ્યો હતો અને બ્રિટિશનો જે ધ્વજ છે તેને નીચે લાવવામાં આવ્યો હતો. એટલે આજે પણ 15મી ઓગસ્ટ ના દિવસે ધ્વજને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને ફરકાવવામાં આવે છે, દોરી જે છે તે ખેંચવામાં આવે છે અને ધ્વજને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને ફરકાવવામાં આવે છે. સાચી મેથડ આ છે. અને 26મી જાન્યુઆરી ના દિવસે આપણો જે ધ્વજ હોય છે તેને પહેલેથી ઉપર જ રાખવામાં આવે છે અને તેને ફરકાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ ઉપર રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર લઈ જઈને ફરકાવવામાં આવે છે અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજને ઉપર જ રાખીને ફરકાવવામાં આવે છે. બીજો ડિફરન્સ, દેશ માટે બલિદાન આપેલા જે આપણા શહીદો હોય છે, ભગવતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, રાજગુરુ, સુખદેવ, વાસુદેવ બળવંત ફડકે, આવા અસંખ્ય જે આપણા શહીદો છે તેમની જે યાદ છે તે આ દિવસે કરવામાં આવે છે અને વિવિધ જે કલ્ચરલ પ્રોગ્રામ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેની ઉજવણી પણ 15મી ઓગસ્ટ ના દિવસે થાય છે. 26મી જાન્યુઆરી ના દિવસે સ્વતંત્ર દેશના જે નાગરિકો છે અર્થાત આપણે સૌ, તેમને જે અધિકારો મળે છે બંધારણની અંદર, જે સ્વતંત્ર દેશના નાગરિક તરીકે આપણને સૌને અધિકારો મળેલા છે તેને યાદ કરવાનો જે ખાસ દિવસ છે તે છે મિત્રો 26મી જાન્યુઆરી. એટલે બંધારણની જે વાત છે તે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની અંદર જે આપણો સ્વતંત્રતા છે તેની ઉજવણી અને બંધારણની જે ઉજવણી છે તે 26મી જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. મિત્રો, આપણા સૌ માટે સાચી દેશ સેવા થઈ શકીએ તો આપણે જે ક્ષેત્રની અંદર છીએ
ત્યાં આપણે આપણું સારામાં સારું પરફોર્મન્સ આપીએ તે આપણી સારામાં સારી દેશ સેવા છે. આપણે આપણા દેશની જે વસ્તી છે 140 કરોડ આસપાસ, તો આપણે સૌ બોર્ડર ઉપર જઈને લડી નથી શકવાના, અથવા તે શક્ય પણ નથી. આપણે જે ક્ષેત્રમાં છીએ, તમે હોસ્પિટલની અંદર કામ કરો છો, તો દર્દીને સારામાં સારી સારવાર આપવી એ તમારી દેશ સેવા છે. તમે શાળાની અંદર કામ કરો છો, તો શાળામાં સારામાં સારી ફરજ બજાવવી એ તમારી દેશ સેવા છે. તમે વિદ્યાર્થી છો, તો સારામાં સારું શિક્ષણ મેળવવું એ તમારી દેશ સેવા છે. જે ક્ષેત્રમાં તમે છો, તે ક્ષેત્રમાં સારામાં સારો પોતાનો જે પરફોર્મન્સ છે તે આપવું એ તમારા માટે સાચી દેશ સેવા છે. અટલ બિહારી વાજપાઈએ એકવાર કીધેલું કે આ ભારત દેશ જે છે એ કોઈ ભૂમિનો ટુકડો નથી, જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. ભારત એ કોઈ ભૂમિનો ટુકડો નથી, જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે. આની નદી નદી અમારા માટે વંવાર છે, અને આના ત્વંતવર ત્વંતવર અમારા માટે સંતવર છે. આની નદી નદી અમારા માટે વંવાર છે, આના ત્વંતવર ત્વંતવર અમારા માટે સંતવર છે. અમે જીવશું તો આ દેશ માટે, અમે જીવશું તો આ દેશ માટે, અમે મરશું તો આ દેશ માટે, અમે જીવશું તો આ દેશ માટે, અમે મરશું તો આ દેશ માટે. મર્યા પછી અમારી અસ્થિઓને તો એ ધ્વંગવા નદીની અંદર વહેડાવશે, અને પાન લવાડીને સાંભળશે તો તે અસ્થિઓમાંથી પણ અવાજ આવતો છે, ભારત માતા કી જય. એટલે આપણા પણ પણની અંદર આપણો જે દેશ છે તે વસે છે, વસવો જોઈએ. મિત્રો, આજના આ ખાસ દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે જે સ્વચ્છતા છે તેનું પાલન કરશું. દેશની અંદર ગરીબી બેરોજગારી ઘટાડવામાં પોતાનાથી જે કંઈ પણ થાય તેવું હોય તેવા પ્રયત્ન કરશું, અને આપણો દેશ દુનિયાની અંદર વિશ્વ શાંતિના પાઠ ભણાવવા માટે જાણીતો જે આપણો દેશ છે તે ફરી એકવાર વિશ્વગુરુ બને, અખંડ ભારતનું જે સ્વપ્ન છે તે સાકાર થાય એવી આપ સૌને અને આપના પરિવારને પણ આજના ખાસ દિવસની શુભકામનાઓ. આપ સૌનું જે આરોગ્ય છે તે પરમ કૃપાળુ પરમાત્મા નિરામય રાખે એવી પ્રાર્થના. આપ સૌ આજ સુધી જે સપોર્ટ આપતા આવ્યા છો એ જ પ્રમાણે આપ પરમાં આપશો એવી અમને આશા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.